झगड़िया तालुकाना आशालिया गामना खेडूते विशाल एटले के पीली छाल वाला तरबूजनी खेती करता तेनी वधु मांगनी साथे सारा भाव पण मळी रह्या छे। औद्योगिक दृष्टिए अग्रेसर भरूच जिल्लाना नर्मदा तटना झगड़िया पंथकमां पीली छालना विशाला तरबूजनी खेती आकर्षण जमाव्यु छे। तेनी खेडूतोने सारी किंमत मळी रही छे। आ तरबूज पण हवे भरूचनी खारी सिंगनी जेम प्रचलित बनी गया छे। भरूच जिल्लाना नर्मदा नदीना कांठाना विस्तारमां खेडूतोना तरबूज मधुर अने मीठा होवाने कारणे भरूच जिल्लामां मोटा प्रमाणमां खेडूतो तरबूजनी वावणी करता तरबूजोनुं उत्पादन हवे थवा लाग्युं छे। परंपरागत એવા મેલોડી અને બાહુબલી તરબૂજ કરતા સૌથી વધુ વિશાળા પીળી છાલવાળા તરબૂજના ડબલ ભાવ ખેડૂતોને મળતા ભરૂચ જિલ્લાના ખેડૂતોને તરફ વળ્યા છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અશાલિયામાં પ્રગતિશીલ ખેડૂત નિર્મલસિંહ યાદવ દ્વારા 9 એકર જમીનમાં 3 પ્રજાતિની તરબૂજની ખેતીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જેમાં મેલોડી બાહુબલી કરતા વિશાલા પીળી છાલવાળા તરબૂજની માંગ વધુ રહેતા વિશાલા નામના તરબૂજના ડબલ ભાવ ખેડૂતોને મળતા ખેડૂતોના ખેતરમાં મોટા પાયે રહેલા વિશાલા તરબૂજની ભારે માંગ જોવા મળી રહી છે। હું રવિશ નરેન્દ્રસિંહ રાવ, ગામ અછાલિયા, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ। વાત કરીએ તરબૂજની ખેતીની, તો અછાલિયામાં મેં મારી 9 એકર જમીનમાં તરબૂજનું વાવેતર કરેલું છે, જેમાં 3 જાતનું વાવેતર કરેલું છે। એમાં મેલોડી છે, બાહુબલી છે ને વિશાલા છે। ખાસ કરીને વિશાલા પર ભાર એટલા માટે મૂકીએ કે વિશાલા એ ઉપરથી યલો કલરનું તરબૂજ આવે છે અને અંદરથી લાલ કલરનું આવે છે। ગ્રાહકોમાં પણ એની માંગ વધારે જોવા મળે છે, વેપારીઓમાં પણ ને ઉત્પાદનની દ્રષ્ટિએ પણ વિશાલામાં ભાવ સારા મળી રહે છે। નર્મદા કિનારાની જમીનોમાં અને ખાસ કરીને ગુજરાતનું અને ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો, એમાં તરબૂજનું ખૂબ વિપુલ પ્રમાણમાં વાવેતર થતું હોય છે અને ઉત્પાદન પણ સારું આવતું હોય છે। અને અહીંના તરબૂજ જેમ ભરૂચની ખારી સિંગ તેવી રીતે અત્યારે ભરૂચ ને નર્મદા જિલ્લાના તરબૂજ એ પણ હવે ધીરે ધીરે ફેમસ થતા જાય છે।